नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता। न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 13 जुलाई जोईए आजना समाचार। भक्ति पार्क त्रिमंदिर पाछड़ कोई रहेवासी दबाण करे छे तेना विरोध में सोसायटीना रहीशोए एकटा थई विरोध व्यक्त कर्यो। भूजमां दबाण करवू सरळ होय तेम लागे छे। कोईपण व्यक्ति गमे त्यां अने गमे एटली जमीन उपर दबाण करी शके छे। गई काले भक्ति पार्क सिमंदर सिटी त्रिमंदिर पाछड़ आवेल सोसायटीना रहीशो भेगा थया हता अने सोसायटीना कॉमन प्लॉटनी बाजूमां प्रथम 200 थी वधु मीटरनुं दबाण थयुं छे अने हवे 2000 मीटरनुं दबाण करवा तजवीज चाले छे तेम रहेवासीओनी रजूआत हती। रहेवासीओना कह्या मुजब दबाण करताने दबाण नहीं करवा विनंती करी हती पण ते ध्याने लेवाई नथी। તે વિસ્તારના સ્થાનિક રહેવાસીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે પવાણી, હું ભક્તિ પાર્ક રહેવાસી છું। ત્રિમંદિરથી પાછળ સિમંદર સિટી પાસે રેવન્યુ સર્વે નંબર 26 ભક્તિ પાર્કનો રહેવાસી છું અને અહીં અમારા સાર્વજનિક પ્લોટની બાજુમાં પ્લોટ નંબર 92 સપ્લોટ કરેલ છે। એમાં જે મકાન બનેલ છે એના પાછળ ખરાબો આવે છે અને એ ખરાબો અમારા સાર્વજનિક પ્લોટને અડે છે અને ખરાબા પાછળ પાણીનો નાલો છે અને પછી પાછળ બીએસએફની દિવાલ છે। હવે જે નવો બાંધકામ થયો છે પ્લોટ નંબર 92માં એના રહેવાસીએ પાછળ લગભગ અત્યારે 200 થી 250 વાર જગાનો દબાણ કરેલ છે અને પાછળ 2000 ફૂટ જેવો 2000 વાર જેવો જગા છે જે સરકારી ખરાબો છે એનું પણ દબાણ કરવાની પેરવીમાં છે। તો અમે સોસાયટીવાળા સાથે મળીને રજૂઆત કરવા ગયા હતા, જો તમે આ દબાણ હટાવી લો અને બીજો જે દબાણ તમે કરવા માગો છો એ ન કરો તો સોસાયટીના ઉપયોગમાં થાય એવી જગા છે અને હળી મળીને આપણે બધા સાથે રહી શકીએ, પણ એને અમારી વિનંતી ગ્રાહ્ય ન રાખી અને જે પાછળ જે એની દબાણ કરવાની પ્રેવી છે જે 2000 આસપાસનો વારનો પ્લોટ છે તો અમે એને રોક્યો। પછી આ બધું નિર્ણય સાથે મળીને ગયા કે આગળ અમે તંત્રમાં રજૂઆત કરીએ કે આ દબાણ હટે અને એ પ્લોટની અમે માંગણી બી કરવાના છીએ કે આપણે સોસાયટીને લગતે ચિલ્ડ્રન ગાર્ડન બનાવી શકે એ માટે પ્લોટ ઉપયોગી છે અમને, તો એ અમને મળી જાય એ માટે અમે આગળ રજૂઆત કરી છે। વહીવટીતંત્ર દ્વારા ચકાસવું જોઈએ કે ખરેખર દબાણ થયું છે કે કેમ અને સોસાયટીના રહીશોની શું રજૂઆત છે તે સાંભળવી જોઈએ। 4-5 દિવસથી અને ખૂબ જ તાવ છે, માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે, શરીર પર લાલ ચકામા પણ છે। આ ડેન્ગ્યુના લક્ષણ છે। ડેન્ગ્યુ? ગભરાઓ નહીં, ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે। યોગ્ય ઇલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે। બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા બીપી ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે। ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરથી મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।